બધાને પ્રણામ. નવા વર્ષના જય શ્રી કૃષ્ણને મોટાઓને પગે લાગુ અને નાનાઓને વાલ. આ વર્ષ ઘણું બધું નવું શીખવા જાણવા મળ્યું, સ્પેશિયલી કામ બાબતે. જસ્ટ જ્યારે એમ થાય ને કે હવે ખબર પડવા માંડી તો કંઈક નવું આવે ને નવું શીખવા મળે, બટ ઈ જ કામનો સૌથી ઇન્ટરેસ્ટિંગ પાર્ટ છે. પર્સનલી આ વર્ષમાં જે મારાથી ચૂક થઈ ગયું તે નેક્સ્ટ ઇયરમાં કરવા માગું છું, જે વજન ઉતારવાનું થોડું, કપડામાં થોડોક બેટર ફિટ થાવ તો મને મજા આવશે. થેન્ક યુ. નેક્સ્ટ અને લાસ્ટ વન એન્ડ હાફ યરથી હું સુરત જાઉં છું, તો હમણાં પ્રશાંત કાકા અને કબીર અને મીરાને બધા અહીંયા નથી, બટ એક બહુ જ કે ને કે ઇન્ટરેસ્ટિંગ એસ્પેક્ટનો આવ્યો છે લાઈફમાં, તો એમાં બહુ મજા આવે છે. પણ મોર ઇમ્પોર્ટન્ટલી સૌથી વધારે મજા આ વર્ષમાં એવી છે કે આપણે બધા જ ફંક્શનમાં બધા જ એકદમ ઉત્સાહથી જોડાયા અને એમાં બધાએ પાર્ટિસિપેટ કર્યું, તો એમાં બહુ મજા આવી. સાલમાં બાળક વાત કરીશ મારા 7 વર્ષની જર્નીની આ ઘરમાં અને આ પરિવારમાં. 7 યર્સમાં એટલે વસંતે કીધું એમ કે અમે લોકો એક નવા કલ્ચરથી ને નવી એટલે નવા અલગ કલ્ચરથી છે, પણ મને કોઈ દિવસ ખબર જ નથી પડી કે હું આ ફેમિલીથી નથી. આમ તો બધાએ બધું પરિવાર વિશે ને બધું કહી દીધું છે, દીપે કીધું એમ લાસ્ટ યર મારું પોતાનો જે અનુભવ છે એ મારે શેર કરો તો પૂરો કરી શકું તો બહુ સારું. પહેલાં પહેલાં તો મારે બધાને સોરી કહેવું છે, શું કામ એ બી કહું કે જે મેં પાસ્ટ યરમાં જો કરેલી એના માટે ને આગળ નહીં થાય એ મારો પ્રોમિસ છે. થેન્ક યુ વેરી મચ. પીછડાયના જય શ્રી કૃષ્ણ. આગળ અમે આવ્યો તો અમે ગોઈન પપ્પા થકી આગળ આવ્યા, ભલે નાના હતા અમને બહુ દિનની બહુ આપ્યો, મેં સપોર્ટ બહુ આપ્યો, એને ભગવાન દયા કરે સારી પ્રજાને આપે ને અમને બધીને હારા આપે એ મારી પીછડાય. તું બધીને શાંતિ આપીએ. અમાર મારાથી મોટા મારા લખમણ મામા છે, પછી કોઈ મોટું નથી, કોઈ પાણી માફી માગું, કોઈ મારી ભૂલ થઈ માફ કરજો, એ પીછડાય માં ભણું. હાલો બધાને મારા નવા વર્ષના પ્રણામ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મારા પરિવારને ખૂબ ખૂબ પરમાત્મા આનંદ કરાવે અને ખૂબ ખૂબ આવી રીતે વળતા મળતા રહીએ. મારી જય શ્રી શરૂઆત કરાવી છે નંદનવનમાં, આ કાયમીની માટે પેઢી પેઢી સુધી આથી વિશેષ બની રહીએ. પરિવારને ખૂબ ખૂબ સંગઠન દે, ખૂબ બળ દે, રાજજી મહારાજ ખૂબ આશીર્વાદ આપે, મારા બાપૈયાનો ખૂબ સુખી રાખે. કાર્યો ઠાકર કાયમી મારા પડભાયા ભાટુ ને વાણિયા પરિવારને હારે દે, ને ત્રણેય ખૂબ ખૂબ ભયકા બીજાને માર્ગ આપે ને ખૂબ સંગઠન આપે, ખાસ કરીને વાહી પ્રજા પેઢી છે એને પેઢીને પેઢી સુધી એને ખૂબ સંગઠન કરે, ખૂબ માર્ગ આપે ને ખૂબ આનંદ કરાવે. પ્રણામ. આવતા વર્ષમાં ભગવાન શ્રી કૃષ્ણ અને સ્વામિનારાયણ ભગવાન અર્જુનને તપનને દીપને અને બધાને મારા હપ્તા ભરવા મજબૂત રાખે અને મને ક્યાંય બ્રેક ન મારે તેવા એ ભગવાન મારે પ્રાર્થના કરું. જ્યારે હું મારા દિલને પૂછું છું સૌથી વધારે તને ખુશી ક્યારે મળે, ક્યારે તને એવો આનંદ થાય, તો જ્યારે આ પરિવાર સાથે આપણે હોઈએ છીએ ત્યારે સૌથી વધારે આનંદ અનુભવું. મેં કીધું દીપ બોલે કે વિરુદ્ધ દાદા ને ભાવ દાદા આવી જાય પેલા હું આવી જાઉં, દાદી એંગેજ છે એટલા માટે. આજે જે દીપે વાત કરી કે આ વખતે આનંદ એટલે છે કે બધા પોતે થોડી જે અંદરની સ્કિલ છે એ થોડી બહાર લઈ આવ્યા અને કંઈક ને કંઈક બોલ્યા અને બધા કંઈક ને કંઈક મેસેજ આપ્યો છે. એ જો આપણે મગજમાં એને પોઝિટિવ વાઇબ્સથી જોઈએ તો સોના વખતે ઇમોશનલ થઈ ગઈ એટલા માટે કે ખુશીનો આનંદ છે કે આપણા ભાણાભાઈમાં જે આ વર્ષે એચિવમેન્ટ થયું એનો આપણને બહુ પ્રાઉડ છે અને બહુ સારી વાત છે કે બહુ જ ખુશી છે. એનાથી ખુશી વધારે આપણે બીજી કોઈ હોઈ ન શકે કે જેમાંથી આપણે મુક્ત ન થઈ શકીએ એમાંથી મુક્ત થઈ ગયા અને ઈશ્વર એમને એવી શક્તિ આપે એમાંથી લોકો પ્રેરણા મેળવે. બધાએ અલગ અલગ મેસેજ આપ્યા કે આપણા નવા જનરેશનની જે ચિંતાઓ હોય છે આપણે ઈશ્વરની કૃપાથી ચિંતા નથી, એટલા માટે કે આપણે કેવું નથી પડતા કે આપણું આ ડીએનએ આ છે, આપણે તહેવારો સાથે મેળવવા જોઈએ, આપણે બધા એની વડીલના ઇજ્જત કરવી જોઈએ, ઓટોમેટિક કરે જ છે.
એ આપણા ડીએનએમાં છે, એ સારી વાત છે. અને એમાં બધા મળી જાય છે અને કામ પણ સાથે સાથે કરે છે. આપણે જેમ કહીએ છીએ કે ભારતમાં અનેકતામાં એકતા, એમ આપણા પરિવારમાં બધામાં કંઈક ના કંઈક અનેકતા હશે પણ એકતા છે. બધાને અત્યારે તો છોકરાઓ બહુ હોશિયાર છે, સારું બોલી શકે છે, સારું વિચારી શકે છે, એમાં કાંઈ કેવું ઘટતું નથી. પણ જે સોનુએ કીધું એમ એમ મળી ગઈ. એટલે દરેક સમાજ સાથે દરેકે સાકરની જેમ જેમ સાકર દૂધવો પડે એમ આપણે પડી જવું જોઈએ. બધાને નવા વર્ષના જય શ્રી કૃષ્ણ. મોડો કહી છું એટલે બધાને પર્સનલી હેપી ન્યુ ઇયર નથી કીધું, એટલે અહીંયાથી કહી દઉં છું બધાને હેપી ન્યુ ઇયર. અને બધાનું આવતું વર્ષ ખૂબ જ હેલ્ધી, વેલ્ધી અને પીસ સાથે આવે. હલો, કૃષ્ણ મહારાજ, આપણે ખૂબ ખૂબ ગાયકાની થયા. વાંધો નહીં, માલ બાપા પરથી આપણે સૌને જય શ્રી કૃષ્ણ અને દ્વારકાધીશની જય. હાલો બધાય વાદીને જય શ્રી કૃષ્ણ, પગે લાગુ નાનાને બધીને આશીર્વાદ મારા. બાકી તો જો જય શ્રી રિપેરી ને નટુભાઈ કર્યું એમાં શિયાળાનો સપોર્ટ હતો. વિરમભાઈ, બેનભાઈ ને ભાવુ તોલ થાય, ગૌ એકલા કંઈ થાય નહીં. બાકી તો આ નાના કરે એ અટાણે બહુ મોટી વાત છે. બધી છોકરા પણ અટાણે છે ને એ આ નાના કરે એ સારી વાત કહેવાય, મોટી વાત કહેવાય, પણ એની કહેવાય એટલું આપણા તે કોઈથી કંઈ થાય નહીં. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જશન દિવાલી મનો, જશન દિવાલી મનો, સબસે પ્યારા આયા ખુશીઓ વાલા ત્યોહાર. બધાઈ હો, બધાઈ હો દિવાલી કી, બધાઈ હો, બધાઈ હો, બધાઈ હો દિવાલી કી, બધાઈ જશનો કી. દિવાલી અપની હૈ દિવાલી. બધાઈ હો, બધાઈ હો. મુંદ્રા પરિવાર તો સીધો છે એટલે બદલો નહીં લે, રાજપૂત પરિવાર ને વાંધો નથી. મારો પ્રોગ્રામ અમદાવાદમાં થાય છે, બહુ મોટા ભાઈ કે આશીર્વાદ આપો. અહીંયા ઋષિભાઈનો વિડીયો આવ્યો હતો મારી ઉપર, મેં એટલો બધો વાયરલ કર્યો હતો, એટલો બધો વાયરલ કર્યો હતો, અમારા સૌરાષ્ટ્રના બધા ગ્રુપમાં વાયરલ કર્યો. કોઈને કીધું આ તમે મિનિમમ ન બધે કે હનુમાનજીનો ફોટો આવે 10 જણા વાયરલ કરવાનો તો આમ ફાયદો થાય, એમ ફાયદો.